આત્મા એવા હોય છે કે જેના ભીતરમાં પ્રસંગને કારણે વૈરાગ્ય જાગતો હોય છે. પ્રસંગ વૈરાગ્ય, પ્રસંગ એટલે ઘટના. ધારો તો નાનકડી ઘટના તમને સંસારમાંથી વૈરાગ્ય કરાવી શકે, ધારો તો મોટામાં મોટી ઘટના તમને સંસારમાં જકડી રાખે છે. યાદ આવે છે દાદા ગુરુદેવ ભુવન ભાનુસુરી મહારાજ અમદાવાદ કાળુસિંહની પોળની અંદર જન્મેલા મહાપુરુષને પાંચ ભાઈ હતા, પોતે ત્રીજા કાંતિભાઈ, એમનાથી મોટા શાંતિભાઈ, એમનાથી નાના પોપટભાઈ, પોપટભાઈ એટલે પદ્મ વિજય, કાંતિભાઈ એટલે ભાનુ વિજય. ભાનુ અને પદ્મની જોડીએ દીક્ષા તો લીધી, પણ એ દીક્ષાની પાછળ જેમ પ્રેમ શ્રી દાદાનો ઉપકાર હતો એને ઘટના નિમિત્ત બની હતી. કાંતિભાઈ થી મોટા હતા શાંતિભાઈ, લગ્ન થઈ ગયા હતા. લગ્નના બે પાંચ વર્ષ થયા અને અચાનક શાંતિભાઈનું મૃત્યુ થયું. કાંતિભાઈની હાજરીમાં સગા મોટા ભાઈનું મૃત્યુ. મૃત્યુને જોયા પછી કાંતિભાઈ હલી ગયા. ગુરુ ભગવંતો કહે છે કે આ જીવનનો કોઈ ભરોસો નથી, સંસાર છોડીને જલ્દીથી ચારિત્રના માર્ગે નીકળો. સાવ સાચી વાત છે ભાઈ, હજી તો આમ જોવા જતો નાની ઉંમર અને ચાલ્યા ગયા. આ એક જ નિમિત્ત નતું, હજી આગળ સાંભળો. શાંતિભાઈની પત્ની વિધવા બની, વિધવા બનેલી પત્ની ધ્રુસકે ધ્રુસકે રડી રહી છે, અને પત્નીના પિતા એટલે કે શાંતિભાઈના સસરા ડેડ બોડીની પાસે આવ્યા છે. બલ ભલાને વૈરાગ્ય થાય એવી ઘટના ઘટી છે. ખુદ ગુરુદેવ કહેતા હતા કે મારા ભાઈની ડેડ બોડી પડી, એમના સસરા આવ્યા અને સસરાએ આવ્યા પછી એ ડેડ બોડીને પગથી લાત મારી. આપણે કહીએ છીએ કે દુશ્મન જીવતો હોય ને ત્યાં સુધી દુશ્મનાવટ રાખો તો બરાબર છે, મૃત્યુ પછી તો કોઈ દુશ્મન સાથે પણ દુશ્મનાવટ નથી રાખતો, કેમ કે મોતનો પણ મલાજો હોય. લાત મારી, કાંતિભાઈ ઉભા છે જોતા રહી ગયા આંસુ, અને પછી આ સસરો બોલ્યો છે, નાલાયક તું તો મર્યો, મારી દીકરીને પણ મારતો ગયો. નાની ઉંમરમાં વિધવા બનાવીને તે એનું જીવન ખતમ કરી નાખ્યું છે. ગુરુદેવ કહેતા કે આ ઘટનાએ મારા ભીતરના વૈરાગ્યના જે બીજ પડ્યા હતા એમાં પવન પાણીને પ્રકાશ નાખી, એમાંથી અંકુરો ઉત્પન્ન કરાવી દીધો, જેની પાસે એ જમાનાની સીએ એટલે કે જીડીએની ડિગ્રી હતી, ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ, લંડનથી આવેલા પેપરની પરીક્ષા આપી અને જે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ મેળવ્યો હતો એને લાત મારી. આ ગુરુદેવ પોષ્ય બારસના દિવસે પોતાના ભાઈની સાથે અમદાવાદથી રાત્રિના સમયે નીકળી ચાણસમાં પહોંચી ચારિત્ર લીધું. આ પ્રસંગ વૈરાગ્ય કેટલાકને પ્રસંગની પુસ્તકથી વૈરાગ્ય થતો હોય છે.